અને આ રીતે જો આ બધી ગાડીઓ બી ફરતી હોય છે, તમારે જેમ એન્જોય તમારી મનની મરજી એ રીતે તમે ફરો અને એન્જોય કરો. જો આ બિલિયર્ડ ટેબલ જે હોય છે ને, તું ઝુલામ બે ઝૂલો તૂટી જશે. ત્યાં ઉપર ડોલો ઊંધી વળી રહી છે, મોટાઓ બી આનંદ લઈ રહ્યા છે. હવે અમે જઈશું એડ્રીનાલિન બીચ છે ને એ બાજુ જઈશું. બીચમાં શાંત હોય ને તો તમે શાંતિથી એન્જોય કરી શકો. આની અંદર છે ને રિસ્ક રહે. અને આ છે ને પથરાડ છે, જો દેખાય છે પથરા છે એટલે ના પાડો. જો ઝીપલાઈન જો કેટલું મસ્ત એટમોસ્ફિયર છે ને. હવે હું તમને બતાવું અહીંયા શું શું મળે છે એ બી બતાવું. આગળ રેડબુલ પીઓ અને ફ્લાય કરો. અહીંયા આગળ આ બધા બીફ બર્ગર ને એ બધું છે. ત્યાંથી લો, અહીંથી લો, જ્યાંથી લેવું હોય ત્યાંથી લો. સીટમાં છે એટલા ઓપ્શન નથી, પણ તમારું અહીંયા પેટ ભરાઈ જાય. બહુ જ મસ્ત વ્યૂ આવી રહ્યો છે અત્યારે. જો ભાઈ આપણું જમવાનું આવી ગયું છે. આ વેજ બર્ગર છે, સ્પેશિયલ રિક્વેસ્ટ ઉપર વેજ બર્ગર બનાવડાયા. હવે ટ્રામ પકડી અને એડ્રીનાલિન બીચ તરફ જઈએ. હવે અમે એડ્રીનાલિન બીચ ઉપર જઈએ છીએ. બધા ટ્રામમાં ગોઠવાઈ ગયા છે. અને હવે તો આ નાલી બીચ હતો, અને નાલી બીચથી અત્યારે 11:30 થયા છે. અને અમે હવે જઈએ છીએ બીજા બીચ ઉપર. બધા બીચ ઉપર તો નહીં ફરી વળે, શાંતિથી ફરીએ છીએ એટલે નાલી બીચ ઉપર બહુ મજા આવી. અને અહીંયા આગળ છે ને વોશરૂમ છે, બધી વ્યવસ્થા છે. અહીંયા વોશરૂમ છે, ત્યાં આગળ બીચ બાર છે, ફ્લોટિંગ બાર બી છે. અને જો ત્યાં ટ્રામ આવી ગઈ છે બધી. અહીંયા બધે ખુરશીઓ પાથરેલી છે. ફેસિલિટી એટલી જોરદાર છે ને રોયલ કેરેબિયનવાળાની કે વાત ના પૂછો. અહીં આગળ આવો ને એટલે તમને છે ને જ્યાં બેસવું હોય ને ત્યાં આગળ એ લોકો તમને ખુરશીઓ સેટ કરી આપે છે. બધું ફ્રી ઓફ ચાર્જ છે. તમે જ્યાં કહો ને ત્યાં આગળ એ લોકો તમને તમારી ખુરશી લઈ અને ગોઠવી આપે. તમારે એવું કહો કે ભાઈ મારે છત્રીની જરૂર છે તો છત્રી તમને લઈ આપે. અને આ રીતે જો આ બધી ગાડીઓ બી ફરતી હોય છે એ બી તમને લઈને અહીં આવે. દરેકે દરેક વસ્તુ છે ને એ લોકોએ પ્રોવાઈડ કરેલી છે એમ. અને આ જો બધી જગ્યાએ છે ને બધી જ સર્વિસ એ લોકો આપી રહ્યા છે. ગોગલ્સ આ બાજુ તો નહીં દેખાતા, આ બાજુ છે. લે મેડમને ગોગલ્સ આપી દીધા. હવે જો આ બીજો બીચ છે, આ ડ્રેગન બીચ લાગે છે. આપણે નેહલી બીચ ઉપર હતા અને જો મસ્ત રસ્તા બનાવેલા છે બીચ ઉપર, તો તમને ચાલવામાં તકલીફ ના પડે. જો અહીંયા સાવર બી ગોઠવેલા છે બીચમાં નાયા પછી, જો તમારે સાવર લેવું હોય ને તો સાવર બી અમુક જગ્યાએ મૂકેલા છે, ઘણી બધી જગ્યાએ મૂકેલા છે. અને જો ફેસિલિટી જો આ બધું ફ્રી છે, બધું ઇન્ક્લુડેડ. તમારે જેમ એન્જોય તમારી મનની મરજી એ રીતે તમે ફરો અને એન્જોય કરો. ત્યાં બી જોવો બાર છે. આ અહીંયા ઝૂલા ગોઠવેલા છે, તમારે ઝૂલામાં બેસવું હોય તો તમે ઝૂલામાં એન્જોય કરો. ત્યાં આગળ છે ને ફૂટબોલ સ્નૂકર લગાવેલું છે, પગથી રમવાનું તમારે. જો હું બતાવું, જો આ બિલિયર ટેબલ જે હોય છે ને એ ટાઈપનું, પગથી રમવાનું, ફૂટબોલથી રમવાનું તમારે. જો આ રમવું હોય ને તો બી રમાય. હા જો ફૂટબોલ બિલિયર. અહીંયા આગળ જો સ્પ્લેસ વે બે છે, નાના બાળકો હોય તો એમને બી જલસા પડી જાય એવું, એ લોકોને એન્જોય કરવું હોય તો. તું ઝુલામ બે ઝૂલો તૂટી જશે. લે રેવા ને, તું એ ઊભું થતા નહીં ફાવ ફાવશે. તો બધા બીચમાં જઈને આવ્યા હોય તો એવું જ હોય ને યાર. સામે છે ને પ્લેસ વે બે છે, નાના બાળકો હોય ને તો એમને મજા આવી જાય એવું છે. છોકરાઓની તો ફેસિલિટી છે જ. હા એવી ફેસિલિટી છે ને તો છોકરાઓ છે ને એમના પેરેન્ટ્સને છે ને સહેજ બી હેરાન ના કરે, એની રીતે એન્જોય કરે જ રહે. અને બધી જગ્યાએ આ રીતની બધી સર્વિસની ગાડીઓ બી ફરતી હોય છે. જે આ બધું ડ્રિંક્સ ને આવું બધી વસ્તુ હોય ને બધા જે અંદરના સેન્ટરો છે ત્યાં આગળ પહોંચાડે ને એવું બધું. અને આ જુઓ આવી ગઈ ટ્રામ અહીંયા છે. બોલો, હવે ટ્રામ આવી ગઈ છે. તમે ગોઠવાઈ જઈએ.
ટ્રામમાં જમવાનો પ્રોગ્રામ પતાવી દઈએ પહેલાં, પછી આગળ બીજું બધું કરીએ. અને આ જુઓ નાના છોકરાઓ માટેની સગવડ છે બધી અહીંયા. ત્યાં ઉપર ડોલ ઊંધી વળી રહી છે, મોટાઓ બી આનંદ લઈ રહ્યા છે. આ બાજુ આ જે છે ને ડ્રેગન બીચ છે, એકવાર જમી લઈએ, જમી અને પછી આ બાજુ આવીએ. જો અહીંયા બીજું વોલીબોલ રમાય છે, વોલીબોલ રમવો હોય તો. અને જો પેલી જીપ લાઈન છે, જીપ લાઈન ઉપર કોઈ જતું હશે ને ત્યારે હું તમને બતાવીશ. ત્યાં આગળ જો ત્યાં આગળ બાર છે પાછો. તમારે જ્યાં જે ઈચ્છા થાય જે પીવું હોય લઈ લો, જ્યાં આગળ બેસવું હોય ત્યાં બેસો, જેમ એન્જોય કરવું હોય એમ કરો, જેમ મનને ફાવે એમ કરો. અને જો આ આપણું ટ્રેક્ટરની ટ્રામ આપણને લઈ જઈ રહી છે અત્યારે. જો આ બધી જગ્યાએ તમે જો બધા કઈ રીતે એન્જોય કરી રહ્યા છો અમેરિકાની લાઈફ, અમેરિકાની પબ્લિક કઈ રીતે વેકેશન મનાવે છે ને એ જોઈ લો તમે. લીમડા જેવું છે, લીમડાનું નહીં. અરે આપણને ખબર નહીં હવે કયું નીકળે. આખા આખા જેવો પ્રદેશ છે એટલે પછી બધું હોય. હવે આ બધા કેનેડામાં આપણને જોવા ના મળે. મસ્ત મસ્ત બધું બનાવેલું છે. જો ચીલ મારવું હોય તો અહીંયા ખુરશીઓ બી મૂકેલી છે, ત્યાં આગળ બીજો ખુરશીઓ મૂકેલી છે. પાછળ મસ્ત બીચનો વ્યૂ આવે છે. હવે આપણે અહીંના ટ્રામ સ્ટેશન ઉપર પહોંચી ગયા. હવે અહીંયા જમવાનું છે, ત્યાં જમવાનું બતાવી દઈએ. હવે આપણે મેઇન એરિયા ઉપર આવી ગયા છીએ. આ મેઇન સેન્ટર છે બરાબર. ત્યાંથી પછી તમે બધે જઈ શકો. આ ટ્રામ આપણને અહીંયા લઈને આવી ગઈ છે. અને અહીંયા જો આ બધા ખુરશીઓ ઉપર ફોટા પડાવી રહ્યા છે હજુ બી બરાબર. હવે અમે જઈશું એડ્રીનાલિન બીચ છે ને એ બાજુ જઈશું, પણ પહેલાં પેટ પૂજા. કારણ કે કેટલા વાગ્યા છે, 11:51 થઈ છે. અને અહીંયા જમવાનું છે બધું, તો પહેલાં પેટ પૂજાનો પ્રોગ્રામ પતાવી દઈએ. અને પછી આ ડ્રેગન બ્રી બીચ છે, આ બી મસ્ત બીચ છે. પણ આ નાહવા માટે અહીંયા કોઈ જતું નથી, કારણ કે આ થોડો તોફાની લાગે છે. આપણને તરતા આવડતું નહીં. હા, આ સોમનાથ જેવો બીચ છે. પણ બીચમાં શાંત હોય ને તો તમે શાંતિથી એન્જોય કરી શકો. આની અંદર છે ને રિસ્ક રહે, એટલે આ લોકો આ બાજુ નાહવાનું પ્રિફર નહીં કરતા. જો બધા એન્જોય કરે છે બીચ ઉપર બેસીને શાંતિથી. જો આ જીપ લાઈન સુપરમેન પોઝમાં આવી ગયા. જો આ જીપ લાઈન કમ્પ્લીટ કરીને આવ્યા છો. જો કોઈ જતું હોય તો તમને બતાવું. આ બીચ જુઓ, કેટલા મોટા મોટા મોજા છે શીતલ. જો ત્યાં આગળ જો પોઈન્ટ છે ફોટોગ્રાફી કરવી હોય તો, બધા જે રોકની અંદર અને આખી જીપ લાઈન છે ત્યાં આગળ. પેલો છે ને એડ્રીનાલિન બીચ છે, દેખાય. આપણે ત્યાં જઈએ. આ સમુદ્રનો અવાજ છે. અને આ છે ને પથરાડ છે, જો દેખાય છે પથરા છે અહીંયા, એટલે ના પાડો છે ને પથરા છે. હા, આ રોકી બીચ છે એના કારણે અહીંયા ના પાડે છે આ લોકો. અને ત્યાં જીપ લાઈન છે, ત્યાંથી અહીંયા આવે છે. અને એના નીચે જે છે ને રોલર કોસ્ટર છે, એ રોલર કોસ્ટર બી તમને ઉપરથી નીચે લાવવાનું સીધું, એ ઉપરની ટેકરી ઉપર લઈ જાય અને ત્યાંથી પછી નીચે લાવે. અને આ આખો અહીંથી વ્યૂ જોઈ લો તમે પાછળથી, લાબાડી કેવું દેખાય છે, લાબાડી જોઈ લો. આ એકચ્યુઅલી હેતીમાં આવેલું છે. હેતી છે ને દુનિયાનો સૌથી ગરીબ દેશ છે, પરંતુ ખૂબસૂરતીની રીતે જોઈએ ને તો બહુ મસ્ત દેશ છે. પણ દુનિયાનો સૌથી ગરીબ દેશ છે હેતી. હા, જો જીપ લાઈન જો,
ત્યાં કરતાં અમે કાર્ગો શિપ છે કોઈ, એટલું મસ્ત એટમોસ્ફિયર છે ને કે દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય. બહુ જ મસ્ત એટમોસ્ફિયર છે. હવે ચલો પેટ પૂજા કરી લઈએ. આ બાજુ બાય ધ વે અહીંયા જે બી છે ને બધું ફ્રી છે જમવાનું બી, જેમ શિપની અંદર જે ક્રુઝની અંદર મળતું હતું ને એ જ રીતે અહીંયાથી બી તમે કંઈ બી લઈ શકો ને કંઈ બી ખાઈ શકો, કોઈ રિસ્ટ્રિક્શન નહીં, તમને જે ગમે એ લો. હવે હું તમને બતાવું અહીંયા શું શું મળે છે એ બી બતાવું. આગળ ડ્રિંકની વ્યવસ્થા છે, એટલે આ પકડજે એ તરફ હું લઈ લઉં. રેડબુલ લઈ લીધી છે, હવે રેડબુલ પીવો અને ફ્લાય કરો બરાબર. તાર નહીં લેવી ના, ચાલો તાર જમવાનું બતાવી દઉં. હવે અહીંયા છે ને બધું જમવાનું છે, પબ્લિક બધી જમવામાં ગોઠવાઈ ગઈ છે. પહેલાં તો હું તમને બતાવી દઉં શું શું છે. હા તું જોઈ લે તારી રીતે, હું બતાવી દઉં પહેલાં. તો જો અહીંયા આગળ છે ને પિક્કલથી શરૂઆત કરીએ, પિક્કલ, ઓનિયન, ટામેટા અને લેટ્યુસ મૂકેલી છે. અહીંયા આગળ આ બધા બીફ બર્ગર ને એ બધું છે જે આપણા કામનું છે, ને જે ચિકન ને એ બધું. અહીંયા બન્સ છે, અહીંયા કોર્ન છે, અહીંયા રાઈસ અને બીન્સ છે, અહીંયા આગળ હોટડોગ છે, અહીંયા પાસ્તા સલાડ છે, મેક્રોની છે. આ વેજીટેબલ છે, આ વોટરમેલન ફેટા સલાડ છે, સેઝર સલાડ છે, એ જે અહીંયા છે ને એ જ વસ્તુ પેલી બાજુના કાઉન્ટર ઉપર છે, એટલે બધું સેમ જ છે. ત્યાંથી લો, અહીંથી લો, જ્યાંથી લેવું હોય ત્યાંથી લો. અહીંયા આગળ છે ને કેચઅપને માયો, સોરી કેચઅપને માયો ને એ મૂકેલું છે. અહીંયા થોડા ફ્રૂટ છે કટ કરીને મૂકેલા છે, કાંતાલૂપ, મેલોન, અનાનસ આ મૂકેલા છે. અને અહીંયા પર છે ગ્રાન્ડમાં ચોકલેટ સ્પોન્જ, ચીઝી બ્રેડ, બનાના રમકેક અને રોન્જર કુકી. આ બધી વસ્તુ છે, શિપમાં છે એટલા ઓપ્શન નથી, પણ તમારું અહીંયા પેટ ભરાઈ જાય એટલી વસ્તુઓ મૂકેલી છે. એ વેજ છે ને પાસ્તા ને બધું, પાસ્તા ને લઈ લો અને આ બધું ખવાય. આ બધું વેજ જ છે. ફ્રૂટ લઈ લે કોઈ બી જે ફાવે, ફ્રૂટ લઈ લે. આ રમ કેક ને આ બધું છે એમ લઈ લે. જો આ જમવાનું છે, હજુ બીજું બી છે પણ એ જ્યારે એ બાજુ જઈશું ને એટલે તમને બતાવીશ. આ હાથ ધોવા માટેની વ્યવસ્થા કરેલી છે અને ત્યાં જો અમારું ક્રૂઝ ઊભું છે ત્યાં આગળ, અને પાછળ જો મસ્ત કેવા વાદળા ટકરાઈ રહ્યા છે ડુંગરાના, બહુ જ મસ્ત વ્યૂ આવી રહ્યો છે અત્યારે છે. કેટલું મસ્ત દેખાય છે, એકદમ મસ્ત. અને અહીંયાથી ફોટા પડાવવા હોય ને તો ઉપર જવાય. હવે શીતલ એનું જમવાનું લઈ રહી છે, એ પતે એટલે પછી હું મારી પ્લેટ લઉં. ત્યાં સુધી આપણે આપણી રેડબુલ પીએ શાંતિથી, અને પછી આપણે લઈએ. કંઈ ખાસ ખાવું નથી, સલાડ થોડું ખાઈ લઈએ એટલે કામ થઈ જાય. જો આ તમને ખાસ વસ્તુ કહી દઉં કે આ જે આઈલેન્ડ ઉપર અત્યારે હાલ જેટલી બી પબ્લિક દેખાય છે ને, આ જેટલી બી પબ્લિક તમે જોઈ રહ્યા છો ને, આ બધી શિપની પબ્લિક છે. આ જે ક્રુઝ શિપ છે ને એના બધા ટુરિસ્ટ છે, અને જે રોયલ કેરેબિયનનો સ્ટાફ છે એ છે, બીજું કોઈ જ અહીંયા નથી. રોયલ કેરેબિયનનો સ્ટાફ અને ટુરિસ્ટ, એટલે ક્રૂ મેમ્બર અને ટુરિસ્ટ, આટલા જ માણસો અહીંયા છે. આ જે તમને જેટલી બી જગ્યાએ દેખાય છે ને બધા, અરાઉન્ડ 7-8 હજાર માણસો છે અત્યારે એક ક્રૂઝમાં, એટલે બધા માણસો અહીંયા છે. આખી ક્રૂઝ ખાલી થઈ ગઈ છે અને બધા અહીંયા છે. આ કોઈ બહારનું માણસ નથી, હેતીનું માણસ જે કહેવાય ને કે હેતીની લોકલ પોપ્યુલેશન, તો એ અહીંયા નથી. એ જોબ કરતી હોય તો અહીંયા હશે, એ રોયલ કેરેબિયનનો એમ્પ્લોય હશે એ હશે, બાકી એનાથી વધારે કોઈ નહીં એમ. કારણ કે આ જે છે ને એ રોયલ કેરેબિયનનો પ્રાઇવેટ આઈલેન્ડ છે, એટલે જે બી છે એ કાં તો એનો એમ્પ્લોય છે કાં તો પછી ટુરિસ્ટ છે રોયલ કેરેબિયન ક્રૂઝનો. હવે અત્યારે હાલ છે ને અમારી એકલાની ક્રૂઝ જ આવેલી છે, પરંતુ કોક કોક વખત એવું બી થાય છે કે રોયલ કેરેબિયનની 2-3 ક્રૂઝ શિપ અહીંયા આગળ લેન્ડ કરે, એટલે એ વખતે પબ્લિક થોડી વધી જાય. પણ આજે વરી ફોર્ચ્યુનેટલી અમારું એકલાનું શિપ જ છે એટલે એટલી શાંતિ છે. લઈ લીધો સલાડ, સારું. તું બેસ કોઈ જગ્યા લે, હું લઉં. મારા માટે તમે વેજ ટિક્કી, મને ખબર ના પડી વેજ, હું કહી દઉં છું વેજ ટિક્કી. એટલે આખું બર્ગર બનાવીને લેતા આવું હું.
અને તું બે જગ્યાએ લઈને હું આવું. ચાલ જો ભાઈ, આપણું જમવાનું આવી ગયું છે. આ વેજ બર્ગર છે, સ્પેશિયલ રિક્વેસ્ટ ઉપર વેજ બર્ગર બનાવડાય. પછી આ બધી કુકીઝ ને એવું બધું છે, રમ કેક ને એ બધું છે. આપણા પાસ્તા છે અને રાઈસ છે, એને મેં મારી ઇન્ડિયન સ્ટાઇલથી બધું મિક્સઅપ કર્યું છે અને મસ્ત ડીશ બનાવી દીધી છે. મિક્સ રાઈસ બનાવી દીધા છે. આ અમારું અત્યારનું જમણવાર છે. આ રાઈસ હતા પેલા, બીન્સ રાઈસ હોય ને એ બીન્સ રાઈસને અંદર બધું સલાડને બધું નાખીને, સોસને બધું નાખીને મસ્ત બનાવી દીધું, એટલે આપણને ટેસ્ટી લાગે. બરાબર, કેવું છે? સારું છે ને? હવે ટ્રામ પકડી અને એડ્રેનાલિન બીચ તરફ જઈએ. હજુ તો પોણો એક વાત થયો છે. ખૂણામાં છે ને છેલ્લો પેલો, એ મસ્ત છે. હવે અમે એડ્રેનાલિન બીચ ઉપર જઈએ છીએ. અહીંયાથી ટ્રામ પકડીશું અને ટ્રામ પકડીને જઈશું અને પાછળ જુઓ. અત્યારે એક વાગવા આવ્યો છે અને મસ્ત દેખાય છે. સની ડે છે એટલે બહુ મજા આવી. પાછળ જો પહાડ કેવા દેખાય છે ને શીતલ, અને આ વાદળાનો પડછાયો પડો છે ને મસ્ત લાગે છે. ચલો તાર હવે રિયલમાં બહુ જ મસ્ત લાગે છે. કદાચ વિડીયોમાં એટલો અંદાજ ના બી આવે, પરંતુ આર્ટિફિશિયલ લાગતું હશે તમને. બહુ જ મસ્ત છે. બધું નેચરલ છે. જોઈને એવું લાગે કે બધા પ્લાસ્ટિક ના ગોઠવ્યા છે, પરંતુ બધું નેચરલ છે. એટલું મસ્ત છે ને. બસ જોયા જ કરીએ, જોયા જ. હવે અહીંયા ટ્રામની વેઇટ કરીએ અમે. અમારી ટ્રામ આવી રહી છે. હવે એક એક ટ્રોલી કરી નાખી. પહેલાં બધે ટ્રોલી ફરતી હતી, હવે એક એક ટ્રોલી કરી નાખી. અત્યારે આવી ગઈ છે તો છેલ્લે બેસશે. ચલો અમે આવી ગયા ભાઈ, સૌથી છેલ્લે બેસી ગયા છીએ. અહીંયાથી તમને વર્ચ્યુઅલ ટૂર કરાવું લાબાડીની. જો બધા ડ્રામમાં ગોઠવાઈ ગયા છે અને હવે ઉપડાય એટલે પછી આપણે જઈએ એડ્રેનાલિન બીચ ઉપર. હવે અમારી ટ્રામ ઉપડી છે એટલે અમે ઉપડ્યા. હવે પાછી ઊભી રહી, એક લોચો થયો લાગે છે. આ બીચ છે ને મસ્ત દેખાય જાય છે, પણ નાહવા માટે બરાબર નહીં. આ જ બીચ આગળ છે એડ્રેનાલિનના નામથી, ત્યાં આપણે જઈ રહ્યા છીએ. બીચ ઉપર અમે હતા અત્યાર સુધી. હવે જઈ રહ્યા છીએ એડ્રેનાલિન બીચ તરફ.